ભાષાનો પ્રભુત્વ હોય અને ન હોય તો શું થાય? વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને અને અહીંયા માત્ર માતૃભાષાની વાત કરું, પણ ભાષા એઝ સચ એના પર પ્રભુત્વ હોય અને ન હોય તો શું થાય? તો મને તો આ જોવાનું શું થાય કે આમાં કોઈ
કઈ વળી નહીં. પણ એટલી ખબર પડી કે હું જે કહું છું એ કંઈક જુદી
એવી રીતે કહું છું અને એવી રીતે કહું છું કે જેમને મારે કેવું છે એ સમજાય છે. કવિતાની મારી વ્યાખ્યા કનેક્ટ થાય એ કવિતા એથી જ છે. હું એ સિવાય લખતો જ નથી અને એવું કશું લખતો નથી કે જે ના સમજાય. આપણે તો સાહિત્ય વિદ્યાર્થીઓ અહીંયા હોય એને ખબર હોય, પણ કોઈ સમાન ધર્મ મહાકાળના પટ ઉપર આવશે અને મારી વાતને જ્યારે સમજવી હશે ત્યારે સમજશે, ત્યાં સુધી મને એવી કોઈ ખેવના નથી. એવી કોઈ શિખર ઉપરથી સમજ મારી છે. હું સાવ વેરાયટીનો માણસ છું એટલે મને ખબર છે કે આ અટાણા જ્યારે આવ્યો છું ત્યારે મેં કેવું છે એ કહી દઉં, એટલું સમજાય અને કોઈને મેં ના એ બસે તો આનંદ આવે. બીજા અટા વગેરે જાણે ઋષિની વાણી બોલીએ નથી. હું બોલ્યો, લોકોને ખૂબ ગમ્યું.
શબ્દને ઉપયોગમાં લીધો અને પછી એમણે પણ આ જયારે